ડીસા શહેરમાં આવેલી સ્ટેટ બેંકની મુખ્ય શાખા સામે આવેલી એટીએમમાં નાણાં ઉઠાવવા આવેલા એક વૃદ્ધને છેતરીને અજાણ્યો ગઠિયો 20,500 રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે વૃદ્ધે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડીસા તાલુકાના વરણ ગામમાં મેગાભાઈ રજિયા નામના વૃદ્ધને પોતાના એટીએમ કાર્ડમાંથી નાણાં ઉઠાવવા માટે બીજાની મદદ લેવાનું ભારે પડી ગયું છે. વરણ ગામના મેઘાભાઈ તેમના બીમાર દીકરાની સારવાર માટે ડીસા આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા ત્યારે નાણાંની જરૂરિયાત થતાં મેઘરાજભાઈ ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક આવેલી સ્ટેટ બેંકની મુખ્ય શાખા પર નાણાં ઉઠાવવા ગયા હતા. પરંતુ મેઘરાજભાઈ અબણ હોવાને લીધે એટીએમમાં નાણાં ઉપાડવા ગયા ત્યારે નાણાં ઉપાડવા માટે એટીએમમાં ઉભેલા એક અજાણ્યા શખ્સની સહાય લેતા આ અજાણ્યા શખ્સે તેમના એટીએમનો પિન લઈ અને નાણાં ઉપાડતા ના હોવાનું જણાવ્યું અને તેમની પાસે રહેલું એટીએમ બદલીને બીજું એટીએમ આપીને પરત જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે મેઘરાજભાઈના મોબાઈલ પર તેમના ખાતામાંથી નાણાં ઉપડ્યા હોવાનો મેસેજ આવતા તેમણે પોતાનું એટીએમ ચેક કરાવ્યું તો તે એટીએમ કોઈ મંગળજી ઠાકોર નામના શખ્સનું હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં મેઘરાજભાઈ ઠાકોરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચી તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા બજાર કોમે આવ્યો તો મારી બીબલીને દવાખાને લઈ મારે પૈસાની હતી જરૂર એટલે હું જોયો એટીએમમાં એટીએમ મને ફાવતું નહોતું એટલે મેં પાસે મારા ભાઈ ઊભા થાય અમને જોડે પૈસા કાઢવાનું કીધું કે ભાઈ કે હું ગાડી આલું એટલે મેં આલ્યું એટીએમ મેં અમને નંબર આલ્યો કે હું તમને પૈસા કાઢીને આલું પછી એને ભાઈએ મને એમ કીધું કે આવ્યું એટીએમ તમારું કામ કરતું નથી પછી મને એટીએમ બીજું આપી દીધું ને એમને મારું એટીએમ લઈ લીધું પછી મેં આ કપલા મેસેજ આવ્યા એટલે મારા બાબલાને બતાવ્યું એટલે પૈસા કે બાબલો કે ઉપડી ગયા છે પછી હું બીજે દાડે તપાસ કર્યું ડીસા અરજી આલી ઉત્તર ગુજરાતમાં દક્ષિણમાં અરજી આલી એસબીઆઈમાં અરજી આલી મારી પોલીસની વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું કે મારી આ પૈસાની હું ખેડૂત માણસ છું ગરીબ માણસ છું મારો આટલી સહાય કરી અને મારા પૈસા ઝડપીથી લાવે એવી મારી વિનંતી છે. તમારા પૈસા કેટલા ઉપડી ગયા? મારા પૈસા 20,500 ઉપડી ગયા છે એવી હું સાહેબને વિનંતી કરું છું કે હું ગરીબ માણસ છું હું પૈસેદાર માણસ નથી મારી એવી વિનંતી છે કે મને સાહેબ મારા મા બાપ તરીકે થઈને મારા પૈસા લઈ આપે.